ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન એમાં વિભાગ છ આપણે અગ્નિ પ્રશ્ન એક અને પ્રશ્ન બે જોયું હતા. હવે આજે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. એમાં પ્રશ્ન ત્રણ એમાં જોઈએ. પહેલો છે કે પાંચ વર્ષ પછી ટીકુ અને ટીનુ બરાબર બે છોકરાઓ છે, બંનેની ઉંમરનો સરવાળો 31 થશે, અને જો ટીકુની હાલની ઉંમર 9 વર્ષ હોય તો ટીનુની હાલની ઉંમર કેટલા વર્ષ થશે? હવે અહીં શું પૂછ્યું છે કે ટીકુ અને ટીનુ આ બંનેની ઉંમરનો સરવાળો 31 વર્ષ થવો જોઈએ. હવે તો એક હોવું જોઈએ કેટલા વર્ષનું, એક 21 વર્ષ અને ટીકુની ઉંમર કેટલી કહી છે વત્તા 9 કરો બરાબર. તો 21 અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આપણે કરીએ 21 વત્તા 9 બરાબર, બંનેનો સરવાળો કરીએ તો 9 અહીંયા આગળ 22 વર્ષ, ચલો 10 અને 11 એટલે 1 વધી પડી 1 બે ને 1 3 બરાબર. હવે શું કહ્યું, બંને ટીકુ અને ટીનુ બંનેનો સરવાળો 31 થશે બરાબર. હવે એમાં શું કહ્યું છે કે ટીકુની હાલની ઉંમર 9 વર્ષ, તો ટીનુની હાલની ઉંમર કેટલા વર્ષ હશે બરાબર? તો એમાં જવાબ આવશે 21 વર્ષ. કેટલા આવશે જવાબ? આવશે 21 વર્ષ. પછી ચલો અઠવાડિયાના વારના નામ લખતા વ મૂળાક્ષર કેટલી વખત લખવો પડશે બરાબર? તો વ મૂળાક્ષર કેટલી વખત લખવો પડશે એ આપણે જોઈએ અહીંયા આગળ. તો અઠવાડિયાના નામ લખતા તમારે સોમવારનો વ, મંગળવારનો વ, બે બુધવારનો વ, ત્રણ ગુરુવારનો વ, ચાર શુક્રવારનો વ, પાંચ શનિવારનો વ, છ અને રવિવારનો વ. હવે રવિવારમાં વી અને વા બે આવેલે, 7 અને 8 માટે 8 વખત લખવો પડશે. તો લખવાનો જવાબની અંદર 8. હવે પછી 1 થી 20 અંકો લખતા 1 કેટલી વખત લખવો પડશે? તો 1 અને 1 નો 1 પહેલો અને પછી 2 3 4 5 6 7 8 9 અને 10 10 નો 1 એટલે 0. ફરી 11 થી 19 સુધીના કેટલા થયા? 1 2 પછી 3 4 બરાબર. પછી 12 થી 1 1 ગણ નાખો, 13 14 15 16 17 18 19 ને 20 બરાબર. એનો એકડો એટલે ગણી નાખો કેટલી વખત, 12 વખત. માટે 1 કેટલી વખત લખવો પડશે? 12 વખત. તો એ આગળ જવાબમાં લખવાનું છે તમારે 12 વખત. પછી જો આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ સમાયેલા છે બરાબર? તો એક આખો આ ત્રિકોણ, પછી આ બી આ એક અંદર આ બીજું ત્રિકોણ, પછી આ છે ત્રીજું ત્રિકોણ, પછી આ ચોથું અને આ પાંચમું. તો જવાબમાં લખવાનું છે તમારે 5. ચલો પછી આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ સમાયેલા, ફરી પાછા ત્રિકોણ, એમાં પણ એવી રીતના જો આ 1 2 3 4 ચાર ને અંદર આ 5 6 7 8 અને બીજા આ 9, આમ કરીને આમ 9 10 11 12 અને 13 અને બીજું આ જે અંદર જે થયું એ 14 15 અને 16 માટે આવશે જવાબની અંદર 16. પછી એક એવું પ્રાણી કે જેના શરીરમાં પટ્ટા પરથી તેની ઓળખ થાય છે તે પ્રાણી કયું હશે બરાબર? પટ્ટા પટ્ટા શરીર ઉપરના પટ્ટા પરથી ઓળખ થાય, તો જવાબમાં આવશે ઝીબ્રા, એની પર કાળા પટ્ટા હોય છે. તો જવાબમાં લખવાનું તમારે ઝીબ્રા. એટલે પછી આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું માથું હોય છે? રાષ્ટ્રીય મુદ્રા તમે જોઈ હશે, 1 રૂપિયાનો સિક્કો હોય તો એમાં જો રાષ્ટ્રીય મુદ્રાનો પાછળ સિક્કો આપેલો છે, હવે એમાં એક પ્રાણીનું માથું છે, તો એ કયું પ્રાણી છે? સિંહ. તો જવાબમાં લખવાનું તમારે
सिंह। ચલો પછી જો પ્રાણી વિભાગમાં પ્રવેશથી 10 વર્ષ સુધીના બાળકોને 3 રૂપિયા, 10 વર્ષ સુધી ના 10 વર્ષથી વધુ, 10 વર્ષથી વધુ માટે 11, 12, 13 આવે એ લોકોના 6 રૂપિયા, તો 10 વર્ષની મમતા છે તો 6 વર્ષના નાના ભાઈ અને તેની સમવયસ્ક ટીના, રિંકુ અને માતા પિતા હવે 4 જણા જાય સાથે પ્રાણી બાગમાં જોવા ગઈ તો તેણે કેટલા રૂપિયા પ્રવેશ ફી ચૂકવવી પડશે? તો અહીંયા શું કહ્યું, 10 માતા પિતા એટલે મોટી ઉંમર, પછી બીજું 10 વર્ષની મમતા 3, અને એને સમવયસ્ક ટીના, બરાબર? એટલે શું થશે, 4 જણા ગયા એટલે 6 × 4 કરીએ તો 6 × 4 = 24 રૂપિયા ચૂકવવા પડે એના, બરાબર? જવાબમાં આવશે 24 રૂપિયા. પછી એક કોઈ એક જિલ્લા પંચાયત 51 સભ્યોની બનેલી છે તો તેમાં સત્તા ઉપર આવવા માટે કોઈ એક પક્ષે ઓછામાં ઓછી કેટલી સીટો જીતવી જોઈએ? તો જવાબમાં આવશે 26. કેટલી બેઠકો? 26. તો જવાબમાં આવશે 26. હવે પછી જુઓ કે બાળકો ધ્વજ સ્તંભ તરફ મોં કરીને મેદાનમાં ઊભા હતા, મોં કઈ બાજુ, ધ્વજ સ્તંભ તરફ, ને શિક્ષકો પીછે મૂની સૂચના આપી ફરીથી ફરી બીજી વખત, તો પણ પીછે મૂની સૂચના આપી તો હવે બાળકો કઈ તરફ મોં હશે? જો આગળ ધ્વજ સ્તંભ મોં હતું, ફરી પાછા પર્યા અને ફરી પાછા ફરી સૂચના આપી, તો જવાબમાં શું આવશે, ધ્વજ સ્તંભ તરફ જ થઈ જાય જવાબમાં, બે વખત પાછા ફરે એટલે જવાબમાં આવશે, જવાબ અહીંયા આગળ ધ્વજ સ્તંભ. ચલો પછી આગળ જોઈએ પ્રશ્ન 4, ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની. તો લંબઘનને 4 બાજુઓ હોય છે, તો તમે લંબઘન જોયો હશે, બરાબર? તો જવાબ આવે ખોટું. ચલો પછી આગળ, જુદા જુદા પ્રકારની ટિકિટોની સંગ્રહી આલ્બમ બનાવો ગુનો બને છે? તો જવાબમાં આવશે સાચું, તો એ શું કહેવાય, ગુનો બને છે. ચલો પછી કદમ તાલની સૂચના મળતા જ માથું ગરદનથી ગોળ ફેરવવાનું હોય છે, બરાબર? એમાં જવાબ આવશે ખોટું. કદમ તાલ કે તો માથું ગોળ ફેરવાનું હોય નહીં, એટલે કે ચાલવાનું હોય, તો જવાબ આવે ખોટું. પછી 4 નંબર છે, નાળિયેરના અંદરના નાજુક ભાગને શેષ કે ટોપરું કહેવાય છે? તો જવાબ આવે સાચું. પછી જે તે પ્રદેશના નામ પરથી પ્રાણીઓની જાતિ ઓળખાય છે? તો પણ આવશે જવાબ સાચો. હા પછી ક્રિકેટની રમતમાં 2 અમ્પાયર હોય છે, હા તમે જુઓ છો ક્રિકેટ એમાં હોય છે 2. પછી ખુવાના પત્ની તે મમ્મીના બહેન અને મારા માસી થાય? તો જવાબ આવે ખોટું. ચલો પછી ભોય તળે પાથરું પાથરીને સુવું તેને પથારી કહેવાય છે? તો જવાબમાં આવશે સાચું. પછી 4 વર્ષે ઓલિમ્પિકનું આયોજન થાય છે, બરાબર? તો જવાબમાં આવશે સાચું, 4 વર્ષે થાય છે. પછી જો 10મો નંબર છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્નના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા, માટે જવાબમાં આવશે સાચું, ભારત રત્ન ખિતાબથી એમને સન્માનિત કર્યા હતા. પછી ધોરણ 12 ભણતર પૂરું કરવાથી સ્નાતકની ડિગ્રી મળે છે? જવાબ આવશે ખોટું, ધોરણ 12 ભણવાથી સ્નાતકની ડિગ્રી મળતી નથી, માટે આવશે જવાબ ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 અને પ્રશ્ન 4ના જવાબ તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ લખવાના છે અને નોટબુકની અંદર પણ પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 લખવાનો છે.